નમસ્કાર દર્શક મિત્રો, હું છું કુંતલ બટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણા પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં. તો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે જોયું કે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે કઈ રીતે ઘર પર બનાવવા. હવે આજે એ છોલે જોડે સર્વ કરવામાં આવતા જે ભટુરે છે એ પણ એકદમ બહાર રેસ્ટોરન્ટ અને લારીઓ પર મળે છે એ રીતના પરફેક્ટ અને ફૂલેલા એવા ભટુરે કઈ રીતે બનાવવા એ જાણીશું. એની ડિટેલ રેસિપી જાણવા માટે આપણે સાથે પૂછીએ આપણા કિચનમાં. તો ભટુરે બનાવવા માટે સૌથી પહેલાં તો આ રીતના વાસણમાં આપણે લેવાનો છે 1.5 કપ જેટલો મેંદાનો લોટ. તો મેંદો એડ કર્યા બાદ 1 ટીસ્પૂન જેટલું મીઠું છે એ આપણે ભટુરામાં એડ કરી દેવાનું છે. સાથે જ 1 ટીસ્પૂન જેટલી ખાંડ છે એને પણ આપણે એડ કરી દેવાની છે. તો ખાંડ તમે અહીંયા પાવડર ફોર્મમાં કે ગ્રેન્યુલર ફોર્મમાં બંને ફોર્મમાં એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં એડ કરવાનું છે 1/4 કપ જેટલું દહીં. આમ તો અહીંયા થોડું મોડું દહીં હોય તો પણ ચાલે, પણ દહીં જેમ કહેવાય ને કે થોડું ખાટું હશે તો વધારે સારા બનશે. તો દહીં એડ કર્યા બાદ આપણે તેમાં એડ કરવાનું છે 1/3 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર. સાથે જ આપણે તેમાં એડ કરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, એટલે કે જે ખાવાનો સોડા હોય છે એને આપણે એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં એડ કરવાનું છે અંદાજે 2 ચમચી જેટલું રેગ્યુલર કુકિંગ ઓઇલ. સાથે જ આપણા જે ભટુરા છે એને થોડા ફ્લેવરફુલ બનાવવા માટે હું અહીંયા થોડી એડ કરીશ કસૂરી મેથી. અને આ રીતે થોડી ક્રશ કરીને આપણે મેથી છે એને એડ કરી દેવાની છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમે કસૂરી મેથીને સ્કીપ પણ કરી શકો છો. તો આ દરેક વસ્તુને હાથેથી જ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો દરેક વસ્તુને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં જરૂર મુજબનું પાણી એડ કરી દેવાનું છે અને એ કહેવાય ને આપણા ભટુરે માટેનો જે લોટ છે એને બાંધી લેવાનો છે. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ લોટ બાંધો છો ત્યારે આપણે જે લોટ છે એને એકદમ સ્ટીફ, એટલે કે કઠણ નથી બાંધવાનો. કેમ કે લોટ જેટલો કઠણ હશે એટલો આપણા જે ભટુરા છે એ ખસ્તા બનશે. પણ આપણે આ જે ભટુરા છે એને ખસ્તા ના બનાવતા એકદમ મસ્ત મજાના ફૂલેલા એવા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો ભટુરે માટેનો જે આ લોટ છે મેંદાનો એકદમ સારી રીતે બંધાઈ ગયો છે. હવે આપણે તૈયાર કરેલા આ લોટ પર લગાવવાનું છે થોડું 1/2 ચમચી જેટલું તેલ અને તેને સારી રીતે તેલમાં કવર કરી લેવાનો છે. અને અંદાજે 30 મિનિટ જેટલો આપણે આ લોટ છે તેને રેસ્ટ આપવાનો છે. અંદાજે 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો જે લોટ છે મેંદાનો આપણે ભટુરા માટેનો એ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તો આ લોટને વધુ થોડી વાર માટે આપણે મસળી લેવાનો છે. અને લોટને મસળ્યા બાદ આપણે તેમાંથી આપણા ભટુરે માટેના નાના એવા લુવાઓ કાઢી લેવાના છે. તો તૈયાર કરેલા લોટમાંથી આપણા બધા જ લુવાઓ છે એ વાળીને એકદમ કમ્પ્લીટ છે. તો અહીંયા તમે ભટુરેને તમે તમારી ચોઈસના અકોર્ડિંગ કોઈ પણ શેપમાં વણી શકો છો. ઓવલ શેપમાં છે કે પછી પૂરીઓના શેપમાં, થોડી મોટી સાઈઝની પૂરી છે એ રીતે પણ તેને વણી શકો છો. તમે જોઈ શકો છો આપણા જે ભટુરે છે એકદમ મસ્ત રીતે વણાઈને રેડી છે. તો જે રેગ્યુલર આપણે પૂરીઓ વણીએ છીએ એનાથી થોડા એવા આપણે થીક વણવાના છે આ ભટુરાને. તો આ જ રીતે આપણે બાકીના ભટુરા છે તેને પણ વણી લઈએ. તમે જોઈ શકો છો આપણા ભટુરે છે એને એકદમ સારી રીતે આપણે વણી લીધા છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ગેસનું ટેમ્પરેચર હોય છે એ ઓલવેઝ હાઈ જ રાખવાનું છે. એકદમ બહાર રેસ્ટોરન્ટમાં જ મળે એ રીતના ભટુરે.
તો તમે જોઈ શકો છો મસ્ત મજાના અને એકદમ શાનદાર એવા આપણા ભટુરા છે, એ પણ એકદમ સાદો ઢોકળા થઈને રેડી છે. એકદમ કહેવાય ને કે બહાર જે રીતે રેસ્ટોરન્ટમાં બને એવા જ ભટુરે બન્યા છે. તો ચલો ગરમા ગરમ ભટુરાને છોલે જોડે સર્વ કરી દઈએ. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસિપી. તમને કેવી લાગે છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.